નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત સુરતથી. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીનું કોરોના મુદ્દે નિવેદન. કોરોનાને લઈને સુરત હાઈ એલર્ટ પર. શહેરમાં 45 દિવસ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. શહેરના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ ડબલિંગમાં વધી રહ્યા છે. 8 ઝોનમાં ડબલિંગ કેસ વધી રહ્યા છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવશે. 2022માં માત્ર 4 દિવસમાં 1000 કેસ સામે આવ્યા. ગત 2 વર્ષ કરતા આ સૌથી ઝડપી કેસ વધ્યા છે. इस बार के केसेस में जिस हिसाब से देखा गया है, अभी केस काफी हिसाब से बढ़ रहा है. डबलिंग रेट अभी 3 दिन का है. आर नॉट फैक्टर लगभग अभी 3 से ऊपर कुछ जोन्स में जा रहा है, जो एक चिंता का विषय है. और हमने हर जगह जो है वो टेस्टिंग और ट्रेसिंग का ट्रैकिंग का कार्यवाही कर रहे हैं. जो पहले 6000 का टेस्ट सूरत महानगर में होता था, उसको बढ़ा के अभी 12000 टेस्ट किया गया है. उससे बढ़ा के अभी अगले 2 दिनों में 14000 टेस्ट जो है वो किया जाएगा. उसके साथ साथ जो कॉन्टैक्ट ट्रेसिंग और ट्रैकिंग का कार्यवाही है वो पूरा जोर से चल रहा है. हमने जो कोविड अप्रोप्रिएट बिहेवियर का पालन के लिए हर सेक्टर के लिए अलग अलग अधिकारियों का नियुक्ति किया हुआ है. और अभी जितने सारे हॉस्पिटल्स हैं, गवर्नमेंट हॉस्पिटल्स के लिए अलग अधिकारी, प्राइवेट हॉस्पिटल्स के लिए अलग अधिकारी, कोविड मैनेजमेंट का उनके पास मेडिसिन, इंजेक्शंस और दूसरे जो इक्विपमेंट्स, वेंटिलेटर्स, उसका व्यवस्था पूरा किया गया है. સુરતમાં બાળકો વધતા કેસને લઈ મહાપાલિકાની તૈયારી. મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની મહત્વનું નિવેદન આપ્યું છે. સ્કૂલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતી 250 જેટલી સ્કૂલોને નોટિસ અપાઈ. હજુ સ્કૂલો નિયમોનું પાલન નહીં કરે તો બંધ કરવા માટે વિચારણા કરાશે. ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટ માટે સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરાઈ. કોઈ સંક્રમણ ફેલાય નહીં તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ અને સિમિમેર હોસ્પિટલમાં અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જીમ, મોલ, મલ્ટી હોલ કે થિયેટરમાં નિયમનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે. સુરતની અંદર કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર અને સ્થાનિક તંત્ર તરફથી તમામ કઈ રીતની તૈયારીઓ કરી દેવામાં છે, વ્યવસ્થા કઈ રીતની છે, તો આપણી સાથે મહાનગરપાલિકાના કમિશનર જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું, કઈ રીતની આખી વ્યવસ્થા છે અને કઈ રીતની જે મિટિંગો અધિકારીઓ સાથે કરવામાં આવી રહી છે. સાહેબ, જે તે કેસો વધી રહ્યા છે તો પાલિકા અને સ્થાનિક તંત્રની કઈ રીતની વ્યવસ્થાઓ છે, હોસ્પિટલ હોય, બેડ હોય, ઓક્સિજન અને તમામ બાબતોને લઈને? જે હોસ્પિટલનો બેડ અવેલેબિલિટી છે એ સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ મેનરમાં ડેશબોર્ડ માધ્યમથી લોકોને અવેલેબલ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની બેડની બાબત હોય, ઓક્સિજનની સપ્લાયનું બાબત હોય, કે જે નાના બાળકો, પેડિયાટ્રિશિયન્સ અને ખાસ કરીને ચિલ્ડ્રન્સ હોસ્પિટલના જે સંચાલકો છે, જે મેનેજમેન્ટ છે, એમના સાથે વાત કરીને કાર્યવાહી કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે તંત્ર સજ્જ છે. હોસ્પિટલાઇઝેશન ના બધે એના માટે પણ રિવર્સ ક્વોરન્ટાઇનનું સ્ટ્રેટેજી અડોપ્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જેટલા લોકો વયસ્ક છે, નાના બાળકો અને જે કોમોર્બિડ કન્ડિશન્સના લોકો છે, એ લોકોને આપણે અલાયદું એક રિવર્સ ક્વોરન્ટાઇનનું પોલિસી એ લોકોના માટે સેપરેટલી કરવામાં આવ્યું છે. શહેરમાં તમામ લોકો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરે એના માટે એન્ફોર્સમેન્ટના સાથે સાથે આઈસીના એક્ટિવિટીઝ પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ્સ અને સ્કૂલ્સ અને કોલેજીસ એમાં કાર્યવાહી કરવામાં આવ્યું છે. જે મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને અન્ય તમામ જગ્યાઓ, દાખલા તરીકે જીમ છે, ઇન્ડોર ખાસ કરીને જગ્યાઓ છે, જેમાં લોકો અગર કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન નહીં કરે તો એને એના ઉપર પણ કાર્યવાહી કરવાનું શરૂ થઈ ગયા છે. એટલે સંપૂર્ણપણે જે છે તંત્ર સજ્જ છે. અને અત્યારે હાલમાં જે ટેસ્ટિંગનું કાર્યવાહી છે, એ ટેસ્ટિંગ પહેલાં જે 12000 જે કરતા હતા, એ નેક્સ્ટ 2 દિવસમાં આપણે 14000 સુધી ટેસ્ટિંગ કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. જે એસજીન ના હોય એવા પ્રકારના કીટ પણ સિવિલ અને સ્પીમેર માં વ્યવસ્થા કરવામાં આવ્યું છે. સર, ખાસ કરીને દવાની વ્યવસ્થા હોય, બેડની વ્યવસ્થા હોય અને તેને રીતને કઈ રીતે, અને ખાસ કરીને સર બાળકોમાં કેસો વધે છે તો સ્કૂલોની અંદર કઈ રીતની તકેદારી બંધ કરવા અથવા તો તેને
કોઈ સૂચનો આપી આવી હોય અથવા તો કોઈ રીતે કોઈ તકેદારી રાખવા માટે? સ્કૂલોના અંદર જે સ્કૂલોમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન નથી થતું અને એ લોકોનું જે કાળજી પ્રોપરલી લેવા જોઈએ એ લેતા નથી, એવા 250 જેવા સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવ્યું છે. અને એ જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ના પાલન કરે તો સ્કૂલને પણ બંધ કરવાનું આપણે વિચારી રહ્યા છીએ. ખાસ કરીને જેટલા સ્કૂલ છે જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન ના થાય તો એવા સ્કૂલોના ઉપર પણ કડક કાર્યવાહી કરીશું. અને એના સાથે સાથે જે હાઈ ડેન્સિટી એરિયાઝ છે, દાખલા તરીકે ટેક્સટાઇલ માર્કેટ છે, ડાયમંડના ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર માટે અલાયદુ ઓફિસર્સનું સ્પેશિયલ સુપરવિઝન અને મોનિટરિંગ માટે ઓફિસર્સનું નિમણૂક પણ કરવામાં આવેલું છે. સર, વેક્સિન લઈને કઈ રીતની કામગીરી આખી, જે લોકો વેક્સિન લે તે માટેના કઈ રીતના પ્રયત્નો છે? વેક્સિન અત્યારે છેલ્લા 2 દિવસથી એવું એક જોવા મળ્યું છે કે ફર્સ્ટ ડોઝમાંના સંખ્યામાં પણ વધારો થયેલા છે. સુરત શહેરમાં લગભગ 115% જેટલા ફર્સ્ટ ડોઝ અપાઈ ગયા છે અને 89% જેવા ફૂલ્લી વેક્સિનેટેડ લોકો થયેલા છે. એટલે વેક્સિન વધારવા માટે આપણે ખાસ કરીને સેકન્ડ ડોઝ સેકન્ડ ડોઝ જેટલા લોકોના બાકી છે ઇમિડિયેટલી આ લોકો લઈ લે એ પ્રકારનું કાર્યવાહી આપણે હાથ ધર્યા છે. એ હર ઘર દસ્તક હોય કે લોકોને ડાયરેક્ટલી ફોન કરીને એમને કહીને એમના સોસાયટીમાં જઈને પણ જે વેક્સિનેશનનું કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. નાના બાળકો માટે જે વેક્સિનેશનનું કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહ્યા છે. લગભગ 50,000થી વધારે જે 15-18 વર્ષના વયજૂથના બાળકો છે એ લોકોને વેક્સિનેશન આપવામાં આવેલું છે. તો મ્યુનિસિપલ કમિશનર જે રીતે કહી શકે સુરતની અંદર જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેને લઈને તકેદારી રાખવામાં આવી છે, અને ખાસ કરીને નાના બાળકોની અંદર જે સ્કૂલો છે જે બેદરકારી દાખવે છે તે સ્કૂલોને પણ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે. છતાં પણ જો બેદરકારી દાખવશે તો સ્કૂલો બંધ કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુધા, TV9 સુરત.